સ્ટુડન્ટ ઉડાન વિદ્યાને કમ્પ્યુટર વિષયમાં પ્રકરણ 3 ની અંદર પ્રશ્ન 2 માં 10 ખાલી જગ્યા સુધી આપણે જોયા હતા. હવે આગળ આપણે જોઈએ 11 ની ખાલી જગ્યા. ટાસ્ક બાર પર તમે ખાલી જગ્યા બટન જોઈ શકશો. તો કઈ બટન આવશે ટાસ્ક બાર પર? સ્ટાર્ટ બટન. S T A R T સ્પેલિંગ યાદ હોય તો એ લખો અથવા ઉચ્ચાર લખો. ખાલી જગ્યા બાર. જ્યારે તમે સ્ટાર્ટ બટન પર ક્લિક કરશો ત્યારે તમને ખાલી જગ્યા મેનુ જોવા મળશે. તો સ્ટાર્ટ બટન ક્લિક કરીએ બાળક મિત્રો તો આપણને સ્ટાર્ટ મેનુ જોવા મળે છે. 13મી ખાલી જગ્યા. ટૂલ્સ કે કમાન્ડની યાદીને ખાલી જગ્યા કહે છે? તો જવાબ આવશે મેનુ. ઓલ પ્રોગ્રામ્સ તમારા કમ્પ્યુટરમાંના મોટા ભાગના પ્રોગ્રામ્સ દર્શાવે છે. એટલે કે ઓલ કોમ્પ્યુટર પ્રોગ્રામ છે એ તમારા શું દર્શાવે છે? મોટા ભાગના પ્રોગ્રામ દર્શાવે છે. વિન્ડોઝ બંધ કરવા માટે ખાલી જગ્યા પર ક્લિક કરો. તો જ્યારે આપણે વિન્ડોઝ બંધ કરવું હોય તો શટ ડાઉન ઉપર ક્લિક કરીએ એટલે એ બંધ થઈ જાય છે. આગળ પ્રશ્ન 3 આપણને આપેલો છે. કૌંસમાં આપણને કેટલાક શબ્દો આપેલા છે તો એની મદદથી આપણને જે પ્રશ્નો આપે છે એના બબ્બે ક્રિયા અથવા તો બે નામ લખવાના છે. કે જેમ કે માઉસની બે ક્રિયા, તો ક્લિકિંગ અને ડ્રેગિંગ. કમ્પ્યુટરને ચલાવવાની મુખ્ય બે વસ્તુ, તો આમાંથી આપણે જોવાનું છે કે હાર્ડવેર અને સોફ્ટવેર. ટાસ્ક બાર પર દેખાતી બે વસ્તુઓ, તો સ્ટાર્ટ બટન અને ક્લોક. પ્રશ્ન 4 છે જોડકા જોડો. અહીંયા આપણે સીધા જવાબ સાથે જોડી જ દીધા છે. પરીક્ષામાં તમને આડું અવળું હોય તો એના પ્રમાણે તમારે શોધી અને સાચો ઉત્તર સામે લખવાનો રહેશે. પહેલું છે હાર્ડવેર, તો એ કમ્પ્યુટરનો એક ભાગ છે. સોફ્ટવેર, તો કમ્પ્યુટરને આપેલી સૂચનાઓને આપણે સોફ્ટવેર કહીએ છીએ. વિન્ડોઝ એટલે કે એક ઓપરેટિંગ સિસ્ટમ છે. ડેસ્કટોપ એટલે કે વિન્ડોઝની મુખ્ય સ્ક્રીન, એને ડેસ્કટોપ કહીએ છીએ. અને રાઇટ ક્લિક એટલે કે એ માઉસની ક્રિયા છે, કે માઉસના બટનને જમણી બાજુ દબાવીએ તો એને રાઇટ ક્લિક કહેવામાં આવે છે. તો આ હતો બાળક મિત્ર કમ્પ્યુટરનો પાર્ટ 3, જે તમારે તમારા નોટમાં લખવાનો રહેશે.